હવે જોઈએ આપણે સ્ટાન્ડર્ડ ફોર્થનું જે ચેપ્ટર થર્ડ સાચી હજ જે અધૂરી છે ત્યાંથી તો જોઈએ શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો અને ખુદાનો આભાર માન્યો અને મુજી કહેવા લાગ્યો ભાઈ હુસેન તમારી વાત સાચી છે ખુદાને ખુદાએ પ્યારી છે તમે ગરીબ હોવા છતાં પહેલાં દુઃખી બાળકોને મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો એ જ કારણ છે કે ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ મંજૂર થઈ છે. શેખ અબ્દુલ્લાએ ઊંડેથી શ્વાસ લીધો અને ખુદા એટલે અલ્લાહ ભગવાનનો આભાર માન્યો અને તે મોચી અલી હુસેનને કહેવા લાગ્યો કે તારી વાત છે સાચી છે ખુદા એટલે ભગવાનને ખુદાઈ પ્યારી છે એટલે તેને બીજા લોકોને મદદ કરે એવા માણસો ગમે છે ભગવાનને એવા માણસો ગમે છે એટલે હું ગરીબ હોવા છતાં એટલે કે તમે ગરીબ હોવા છતાં પહેલાં દુઃખી જે બાળકો હતા એને તમે મદદ કરી અને હજનો જવાનો વિચાર છે છોડી દીધો એટલે ખુદાના દરબારમાં ખુદા પાસે ફક્ત તમારી જ હજ છે મંજૂરી એટલે કે મંજૂર થઈ છે કબૂલ થઈ છે. હવે જોઈએ અલી હુસેન આંખમાં જળજળિયા સાથે આકાશ તરફ જોતા રહ્યા અને મનોમન ખુદાનો આભાર માનતા રહ્યા. અલી હુસેન છે એ આકાશ તરફ જોતા રહ્યા અને આંખમાં જળજળિયા આવે એટલે આંખો આંસુ આંખોમાં આંસુ આવવા લાગ્યા આંખો છે આંસુથી ભરાઈ ગઈ અને મનોમન ભગવાનનો મનમાં મનમાં ભગવાનનો આભાર ધન્યવાદ માનવા લાગ્યો. શેખ અબ્દુલ્લા ઉઠ્યા તેમણે અલી હુસેનનો હાથ પકડી ચૂમ્યો અને ત્યારે એમને પણ એવો અનુભવ થયો કે જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું. શેખ અબ્દુલ્લા છે ઉઠ્યા એટલે કે ઊભા થયા અને અલી હુસેનનો હાથ પકડીને તેના હાથને છે ચૂમી લીધો ચુંબન કરે છે ત્યારે એમને પણ એવો જ અહેસાસ અનુભવ એવો અહેસાસ થયો કે મને પણ હજનું પુણ્ય મળી ગયું. હવે આપણે જોઈએ શબ્દ હજ. હજ એટલે મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા. પછી ફરિશ્તા. ફરિશ્તો એટલે દેવદૂત. આશ્ચર્ય એટલે નવાઈ. દમાસ્કો એટલે સીરિયા દેશનું એક શહેર. હાજી. હાજી એટલે હજ કરવા હોય આવનાર વ્યક્તિ. પછી મન. હવે રૂઢિપ્રયોગ જોઈએ. મન મારીને બેસી રહેવું. મનની ઈચ્છાને દબાવી રાખવી. રસ્તો ન દેખાવો. કોઈ ઉકેલ ન મળવો. પછી આંખમાં જળજળિયા આવવા. આંખમાં આંસુ આવવા. હવે જોઈએ તો ક્વેશ્ચન આન્સર. આપણે આ ચેપ્ટર આખું છે એ સમજી લીધું છે. હવે તેના નીચેના જેની ફર્સ્ટ એક્સરસાઇઝ છે તેમાં નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. શેખ અબ્દુલ્લાની હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ આવતી? જો તો તેના આજુબાજુના એટલે કે આડો ત્યાં જે એનું મકાન છે ત્યાં એ આજુબાજુના જે માણસો એટલે કે માણસો ત્યાંથી હજ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા થતી હતી. પછી બીજું, શેખ અબ્દુલ્લા હજ કરવા શા માટે ન જઈ શક્યા? શેખ અબ્દુલ્લા હજ કરવા ન જઈ શક્યા કારણ કે તે ગરીબ હતા. પછી થર્ડ, અલી હુસેનના પડોશમાં બાળકો શા માટે રોકકડ કરતા હતા? તો શા માટે રોકકડ કરતા હતા? તો અલી હુસેનના પાડોશના બાળકો રોકકડ કરતા હતા કારણ કે તેના પિતા છે મૃત્યુ પામ્યા હતા અને માતા છે ખૂબ જ બીમાર હતી તેથી તે રડતા હતા રોકકડ કરતા હતા. ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ? તો ખુદાના દરબારમાં અલી હુસેનની હજ મંજૂર થઈ કારણ કે તે ગરીબ હોવા છતાં તેને હજ કરેલા હજ માટે ભેગા કરેલા રૂપિયા પૈસા એક દુઃખી બાળકોને આપી દીધા અને હજનો વિચાર છોડી દીધો તેથી તેની હજ છે મંજૂર થઈ. અલી હુસેનને હજ કરવા માટે ભેગા કરેલા પૈસાનું
શું કર્યું? અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસાનું તો તે દુખી બાળકોને આપી દીધા. હવે જોઈએ તો એક્સરસાઇજ સેકન્ડ. એક્સરસાઇઝ સેકન્ડમાં જુઓ તો ચિત્ર જોઈને દરેક વિશે બે બે વાક્ય લખો. જો તમને અહીંયા પિક્ચર આપેલા છે તો શેના છે? તો કે મંદિરના પિક્ચર છે. આ પહેલું જે છે મંદિર છે ને, એના જોઈને તમારે તેના વિશે બે બે વાક્ય લખવાના છે. તો આ જે મંદિર છે એ હિન્દુઓનું, એટલે કે હિન્દુનું મંદિર છે. હિન્દુઓ મંદિરમાં જાય છે, ત્યાં જઈને ભગવાનની પૂજા અને આરતી કરે છે. હવે જોઈએ તો બીજું મંદિર, પછી બીજું મંદિર જે છે આ છે ને, તો તે મંદિર શીખો, એટલે મતલબ એ શીખ લોકોનું છે ને, એટલે શીખો ગુરુદ્વારમાં જાય છે અને નવકાર સેવા અને ગ્રંથ સાહેબની પૂજા કરે છે, એટલે એના જે ભગવાન છે એની પૂજા કરે છે. હવે જોઈએ તો તેના પછીનું, તો આ મંદિર હવે તેના પછીનું જોઈએ તો આ મંદિર છે મુસ્લિમોનું છે. મુસ્લિમો મસ્જિદમાં જાય છે, મસ્જિદમાં જઈને નમાજ પઢે છે. હવે તે પછીનું મંદિર, તો એ મંદિર ખ્રિસ્તીઓનું છે. ખ્રિસ્તીઓ ચર્ચમાં જાય છે અને ચર્ચમાં જઈને મીણબત્તી પ્રગટાવે છે અને ઈસુને પ્રાર્થના કરે છે. જો અહીંયા લાઈન આપેલી છે, તમારે અહીંયા ચાર મંદિર આપેલા છે, ચાર મંદિરના પિક્ચર આપેલા છે, મંદિર વિશે બે બે વાક્ય લખવાના છે. હવે જોઈએ તો તે પછીની એક્સરસાઇઝ, તો કે થર્ડ, નીચેના વાક્યોને પાઠના ક્રમમાં ગોઠવો. તમે આખો ચેપ્ટર છે આપણે સમજી લીધું, એટલે તમારે પાછું વ્યવસ્થિત રીડ કરવાનું છે અને રીડ કરીને જે આ વાક્ય છે વ્યવસ્થિત રીતે પાઠના ક્રમમાં, એટલે પાઠમાં જેમ જેમ વાક્ય આવતા હોય એ પ્રમાણે તમારે વાક્ય ગોઠવાના છે. હવે જોઈએ તો એક્સરસાઇઝ ફોર, તો એક્સરસાઇઝ ફોર શું છે? નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો. તો પહેલું છે પરિવાર. પરિવાર એટલે એના જેવો, સમાન એટલે એના જેવો શબ્દ. તો શું કરવાનું? પરિવાર એટલે કુટુંબ. અચાનક તો એકાએક, પછી આશ્ચર્ય તો નવાઈ, તકલીફ મુશ્કેલી, ફરિશ્તો તો દેવદૂત, આંખ તો નયન. હવે જોઈએ તો વિરુદ્ધાર્થી શબ્દ. એક્સરસાઇઝ ફાઇવ, નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ગરીબ તો તવંગર, શાંતિ અશાંતિ, પુણ્ય તો પાપ, બેભાન તો ભાન, બીમાર તો સ્વસ્થ, મંજૂર તો નામંજૂર. હવે જોઈએ તો રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગ મન મારીને બેસી રહેવું, એ આપણે આગળ જોયું હતું ને. મન મારીને બેસી રહેવું એટલે મનની ઈચ્છાને દબાવી રાખવું, પછી આંખમાં જળજળિયા આવવા, એટલે આંખમાં આંસુ આવવા. હવે પછી જોઈએ તો થર્ડ છે ગદગદિત થવું, તો ખૂબ જ ખુશ થવું અથવા ખૂબ ખુશ થવું. આ બધા રૂઢિપ્રયોગનો તમારે અર્થ આપવાનો છે અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. વાક્ય બનાવો ત્યારે આ જે સેન્ટેન્સ છે એ બધા આવી જવા જોઈએ. તો ફર્સ્ટ જોઈએ તો મન મારીને બેસવું, એટલે મનની ઈચ્છા દબાવી રાખવી. શેખ અબ્દુલ્લાની હજની તીવ્ર ઈચ્છા, તીવ્ર એટલે ખૂબ જ ઈચ્છા હોવા છતાં તે મન મારીને બેસી રહ્યા. પછી આંખમાં જળજળિયા આવવા, તો તેનું વાક્ય થાય મારી માતાને બીમાર જોઈને મારી આંખમાં જળજળિયા આવી ગયા. પછી ગદગદિત થવું એટલે ખૂબ ખુશ થવું, તો ખુદાના દરબારમાં હજની મંજૂરી થઈ તેથી અલી હુસેન ગદગદિત થઈ ગયા. હવે જોઈએ એક્સરસાઇઝ
7. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવી લખો. શેખ અબ્દુલ્લા આવે છે, શેખ અબ્દુલ્લા આવતા હતા અને શેખ અબ્દુલ્લા આવશે. તો શું છે, જો વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ, આવ્યા, આવે છે, આવતા હતા અને આવશે. તો તમારે જોવાનું અહીંયા શું સેન્ટેન્સ આપ્યું છે, મન્નુ મમરા ખાય છે. તો મન્નુ મમરા ખાય છે, મન્નુ મમરા ખાતો હતો અને મન્નુ મમરા ખાશે, એવી રીતના સેન્ટેન્સ બનાવવું છે. તો વરસાદ આવે છે, વરસાદ આવે છે, વરસાદ આવતો હતો અને વરસાદ આવશે. પછી હું ચીકુ ખાઉં છું. તો હું ચીકુ ખાઉં છું, હું ચીકુ ખાઈશ, હું ચીકુ ખાતો હતો અને હું ચીકુ ખાઈશ, એવી રીતે. હવે જોઈએ એક્સરસાઇઝ 8. તો નીચેના ફકરાનું સુલેખન કરો. આ તમારે વ્યવસ્થિત રીતે લખવાનું છે. આપણે વર્કબુકમાં જે એક્સરસાઇઝ 14 આપેલી છે તેમાં તમારે વ્યવસ્થિત લખવાનું છે. હવે જોઈએ તો પછીની એક્સરસાઇઝ 9. નીચેના શબ્દોના શબ્દકોષમાં ક્રમના ગોઠવો. નીચેના જે શબ્દ આપેલા છે એ તમારે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે. એટલે કે જો કલમ ખટારો આવડતો હોય તો કકાવાળી પ્રમાણે તમારે ગોઠવવાના છે. તો પહેલું છે પુણ્ય, યાદ, વાતચીત, શ્વાસ ને શાંતિ. તો પહેલાં શું આવે, પુણ્ય. કલમ ખટારા પ્રમાણે જોઈએ તો પહેલાં પ આવે ને, એવી રીતના આખો જ ક ખ ગ એવી રીતના જોવાનું, જે શબ્દ પહેલાં આવતો હોય એ લેવાનું, એટલે પુણ્ય. પછી જોઈએ તો યાદ, ય પછી ય ર લ વ પછી વાતચીત આવે, પછી આ શાંતિ આવે ને પછી શ્વાસ, એવી રીતે.